তো কেম ছ আপনা কুজ্জু ভাইয়া স্বাগত আমার পাঁচু একবার সম্পূর্ণ বাকলা লেতে পারে আপনা লুসিফার নামে উঠু চলার মানে ভাই আজে আজে এক এরি ফাইট থওয়ানি ছেলে কে ভাই ই ফাইট না দৌরান তুমি কেছো কে আরে লুসিফার ভাই তুই জিতো গেম সে আজি সুধি কেম কে ভাই জি ফাইট থওয়ানি ছেলে এমা তুমি এমন লাগছে কা ভাই লুসিফার গিয়ো হবে লুসিফার গিয়ো গিয়ো ও ভাই এমা জি তোমার ভাই টোড়া ছে বান্দা রে মানে সাথে সাথে ইভেন্ট বখালে গিয়ো ছে ড্রাগন বলো আর বান্দা নোবল শিকার গিয়ো ছে અને સાથે સાથે ક્લચસ તો ભર્યા જ છે તો ભાઈ છેલ્લે સુધી વિડીયો જોવો યાર તો ચાલો હવે ઇવેન્ટ ઉપર ઉતરી ગયા અને જોઈએ અહીંયા આ ચમન વેલકમ તારો ઉતરતા એટલે ધડી વાજુ ને ભાઈ તમે જોઈ શકો છો કે ચારે બાજુ ગન ફાયરિંગ નો સાઉન્ડ ની કમી થોડી છે યાર અહીંયા એ એમ્પર એમ્પર મળી ગઈ ને અરે 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 ભાઈ ફ્રી ની રેવડી ફ્રી નો કિલ ચાલો ભાઈ ફ્રી નો કિલ લઈ લે હવે જરાક આપણે આગળની બાજુ નીકળીએ હે ભાઈ આ પાછા આપણે રિટર્ન માં હતા અરે 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 ખોલિયા તને ફ્રી ફાયર જેવી કોઈ વસ્તુ સમજાય કે નહીં સામેથી બંદો આવે હે અને ફૂટ હંભાણે તો ફ્રી ફાયર ન દે તો ભાઈ અલગ જ છે હે ભાઈ ન્યાથી પછી આવે રીતના આપણે જે ઉપરની આ જે પહાડી હતી ને ભાઈ ન્યાથી આવતો તો ફાયર અને તમે આગળની બાજુ પેરાશૂટ જોવે લીધો હોય છે તો જેવી રીતના ભાઈ આપણે આગળ ગયા ને આ જુઓ જમન ગોળી ફાયર કરે તો ભાઈ આ એવો જ બંદો છે કે જેને આપણે થોડીક વખત પહેલા હમણાં ઠોક્યો હે આ ચમન ને આપણે તો પાટા કઈ ને હજી શાંતિ નથી યાર હે ચલો પછી લોટ કે બુદ્ધો કરકો આય પાછું જઈએ ભાઈ આપણે આપણા મેન ઇગ્લુ કોરા આગળ આવ્યા ને અહીંયા કોક બંદો કેમ કરીને બેઈ ગયો ભાઈ તો હવે જરા ક્યાં આપણે ફટાય પડશે હવે ભાઈ નીકળે એચપી જો ભાઈ છોલી દેખો યાર એની સારી ભાઈ સાહેબ ભાઈ આ બંદાનો મોમેન્ટ ભાઈ બંદા ને મોમેન્ટ એક નંબર એકલો હતું પણ હારી ક્યાં ગયો ખબર જીગલ સાથે જે એમ મેનેજમેન્ટ કરવાનો હતો ને આ બંદો હારી ગયો ત્યાં ભાઈ પ્રોપર એમ મેનેજમેન્ટ કરી નથી કા આ તો બટ બેઠે રહ્યું ભાઈ તમે એક વસ્તુ જો નોટિસ કરી હોય ને તો અમે બંને જીગલ જોતા જોતા જે પ્રોન થયા ને ત્યાં અમારે બે ની પ્રોન થવાની ભાઈ એકદમ ટાઈમિંગ બે ની સરખી જ હતી એટલે ભાઈ ટક્કર ના બંદા ભેગા રહ્યા હતા યાર ભાઈ ન્યાથી હવે જોઈએ કે આગળની બાજુ પહાડી ઉપરથી જે ભાઈ હજી એક ફાયર આવ્યો હતો ફાઇટની વચમાં જો તમે નોટિસ કર્યું હોય તો આપણે ભાઈ બધું ચેક કરવા જઈએ કયા બંદર છે ક્યાં ભાઈ પેટીઓ તો જોવે અરે ભાઈ જમણે બાજુ દેખાય ગયો બંદર ભાઈ ઈવન તમે ફેરે છે અરે યાર ભાઈ ભાઈ મેં તો આવી ભૂલ કરી પણ તમે જિંદગીમાં ક્યારેય પણ ભૂલ ન કરતા કઈ ગનમાં કયો સ્કોપ લાગેલ છે ને સૌથી પહેલા જોજો યાર બાકી જો આવી રીતની યાર ગંધારી મોત મરશો પણ ભાઈ હવે મેં ઇવેન્ટ ખાલી થઈ ગયો હવે ને કોઈ બંદા હતા નહીં તો આપણે હે ને નિકને બોલાવી લીધો કે તું નીચે આવી જા આપણે આ ડ્રેગન બ્રેગનનો જો બધો કાળો કાળો સર્કલ હે ન્યા જાય પણ ન્યા કોઈ હતો નહીં છતાંય આગળ જોવો તમે ગિલિયા એમજી આ કહી તારે હે ગિલિયા ને હવે તો ગિલિયા બેટા તું મને એ કહી દે કે તું ફાયર કરતો તો ક્યાં કેમ કે ભાઈ આ જે ઉપરની પાડી છે ને એ બાજુ ફાયર કરતો હતો કોકારે લડાઈ કરતો હતો આપણે ત્યાં લડાઈ ઓલાવશું યાર જો લે બસ ગુટકા ધારી નાગીને બનવા આને કે બીજું આવડે છે નહીં યાર આને બીજું કઈ આવડતું જ નહીં યાર બસ જાય જાય ગુટકા ધારી નાગીને પણ આ તો બધી થઈ ગઈ મજાક મસ્કરીની વસ્તુ તમે સામેની બાજુ ડાબી બાજુ કઈ જોયું આગળની બાજુ ભાઈ બંધો હતો મેં નીકળે કીધું કે ભાઈ હવે મને ખબર નથી બંધો હોય કે બોટ પણ મને એક ભાઈ કોક પણ જે ટોલિયાની ઝલક દેખાણી મને તો તું લે ભાઈ અહીંયા જે હવે સીન આવવાનો હોય આ તો બોટ હતો બંધો મને નથી ખબર પણ જમણી બાજુ તો એ સાહેબ ભાઈ જે અહીંયા ઉડતી ચીડિયા આ ઉડતું પંખીડો પાડ્યું હેલે તો આ ઉડતા પંખીડાને પાડવા માટે ભાઈ એક લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકી દીધા ભાઈ કોણ ઠોકો હે ભાઈ એ પણ હવામાં તો તને ખબર છે ને આપણે ગુજ્જુ ભાઈ ના અત્યારે કેવું પડ્યું યાર સબસ્ક્રાઇબ મારો યાર તો ભાઈ હવે આના ટીમમેટ જોઈ લે કઈ બાજુ અરે 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 બટન નીકળી જા અરે ભાઈ તમને લાગતું તમે બોટ હે બોટ લાગે નામ વાસે સુંદરી એ સુંદરી મેડમ એ ભાઈ અહીંયા નેક નું પણ એમ જ કેવું હતું કે યાર એ તો બટ હતો અરે બોટ નતો ભાઈ આ જો M416 with 6x અને UMP ને સુંદરી નામ ક્રેટવા વાંચો ભાઈ અરે 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 હું થયો
આઈ આઈ ને કરાડે નાખે નાખે કે કે ભાઈ ગિલ્લીઓ એક મેં આખો તો એક તો તું લે નહીં યાર તારો ભાઈ શું કામ અહીંયા બેઠો હે લે ભાઈ ક્યાં છે ક્યાં છે ક્યાં છે અરે ક્યાં છે રે રે અરે ક્યાં છે અરે ઓ ઉડીને જાય તાર ક્યાં અરે અરે ઉડીને જાય છે આગળ જઈ લે ગિલ્લીઓ થોલ્યો ભાઈ કોઈ એટલે કોઈ બંધવાનું નામ નહીં વાંચે હા કોઈ 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 નામ નહીં વાંચે બરોબર ભાઈ એના બીજા બંદરને આપણે ડેમેજ કર્યો છે. હવે ભાઈ આપણી M4 રીલોડ નતી અને M4માં ભાઈ એક જ વખત રીલોડ થાય એટલે એમો હતી તો મેં કીધું કે જ્યારે હું થોડી ક્યારે MG3 રીલોડ કરી લઉં યાર હે તો બીસ્ટ ઓફ ધ ગોડ ગન આપણી પાસે છે તો જરાક ફાયદો ઉઠાવશું એનો. ચાલ બધા ભાઈ સાહેબ ભાઈ આપણે કઈ સમજાણો ભાઈ અહીંયા 1v3 તો મેં કરી દીધું ભાઈ એક ફટકામાં થયું બધું ડ્રેગન સામાન એટલે કે ડ્રેગન કોકે બોલાવ્યો હતો ત્યાં અમે જવા માંડ્યા પણ મારું ધ્યાન ભાઈ પાછળની બાજુ હતું કે ભાઈ બગ્ગી માંથી કઈ ખેરી ન લઈ મને તો ભાઈ હવે આપણે જવા માંડ્યા ડ્રેગને અને ડ્રેગને ઘણી બધી ભાઈ થર્ડ પાર્ટી થઈ શકે તો હું અહીંયાથી જતો જતો હતો અને જો ગાડી આ પોઈન્ટ ઉપર થઈ મને ખબર ન હતા કે આ ગાડી એ જ લોકોની છે. મને એમ થયું કે ભાઈ આના ઉપર પણ થર્ડ પાર્ટી થાય છે અને આ એ જ લોકોને હતી ગાડી. ભાઈ સ્પ્રે પરફેક્ટ હતો પણ ડેમેજ બધાને ભાગે પડતો મરી ગયો પણ એક બંદો આ નોક કર્યો છે યાદ રાખજો તમે આ બીજો બંદો નોક એટલે 1v2 તો કરી જ નાખ્યો હોય. હવે વધ્યા કેટલા તો કે ભાઈ બે બંદા હવે ઠોકવાના એ બે બંદા ને છે. આ ભાઈ ગ્રેનેડ એક નંબર હતો ભાઈ એનાથી લિફ્ટ છે દે છે પણ આપણી એક વખત ગોળીઓ જવો ભાઈ તમે એમાં એક બંદા ને નોક અને હવે આ બંદો પણ નોક અંદર ત્રણે ત્રણ બંદા નોક પડ્યા છે અને એક બંદો આગળ 1v4 થઈ જ ગયું છે ભાઈ પણ આ પોઈન્ટ ઉપર મને એમ હતું કે હજી એક બંદો આગળની બાજુ છે ને અંદર પણ આ જવો અંદર વાળો ફિનિશ થઈ ગયો અને આ બાકીના બે બંદા ને નીકે ફિનિશ કરી નાખ્યા. તો તમે તો એમ કહેતા હશે કે ભાઈ 15 કિલ હતા 18 જ કેમ થયા ભાઈ 1v4 કહ્યું ને તે તો ભાઈ આ લોકો માંથી એક બંદા નો રિકોલ બાકી હતો. આપણે ઇવેન્ટ ઉપર ઉતરીએ પછી ભાઈ ત્યાંથી જ આપણને ઓટોમેટિક રિકોલ મળે ને આ ચાર બંદા માંથી એક બંદા નો બાકી હતો ને હવે એ બંદો ફિનિશ થયો હોય ને ટીમ એલિમિનેશન નો મેસેજ આવ્યો છે ને હવે 1v4 યાર તો ટોકો સબસ્ક્રાઇબ ના. હવે એ બંદાનો વારો છે કે જે પાછો બોટ પાર કરે ને આપણે પર ગ્રેનેડ કરતો હતો. છોલીએ તારા જેવાને મારવા હાથ તો સ્કોપ ખોલવાની જરૂર નથી સમજતો છે ભલે ભાઈ. ખરેખર મારે છે ને થોડુંક સ્કોપના બટનમાં ભાઈ થોડો ઘણો તો વાંધો છે અને એ વાંધાના હિસાબે જ હમણાં તકલીફ થશે. તો ભાઈ અહીંયા અમે એક ગાડીનો પીછો કરતા કરતા આવ્યા હતા ને અમને ખબર હતા કે ગાડીઓ ચિંતા નહીં વહી ક્યાં ગઈ ક્યાં નાખ્યો હિસાબે ચાલો હવે નીકે ભાઈ એને એક ને ભાઈ કાયદેસર રીતનો દઈ દીધો પણ પથ્થર પાસે તો ભાઈ આવ્યો ગ્રેનેડ માંડ બજો ભાઈ હવે ગ્રેન આવ્યો તો પતી ગયા. અરે ભાઈ આવ્યો અરે ભાઈ એ પાછા માન બચાર હવે તો મને રિવાઈવ મળ્યું ને હું ઠોકી નાખી યાર સાચું કહું હું મારે દે જા નાઈસ. હવે ભાઈ આગળની બાજુ જે સ્મોક થયો ને ત્યાં ખાલી તમે ધ્યાન રાખજો. હવે
પરફેક્ટ લેઝર સ્પ્રે બે હેડ બંદો ખતમ ભાઈ આના ઉપર મને આટલી ખુન્નસ હતી ને ખાસ કરે તો મને યાર મારા ઉપર ખુન્નસ હતી સ્કોપ નો બટન નતો ખુલતો છતાંય તમારા ભાઈએ ડેમેજ તો બધાને કર્યા હતા ચલો આ તો બ્લન્ડર થઈ ગયો આ તો ભૂલ થઈ ગઈ પણ આ જુઓ ગિલિયા બટા સ્નાઈપર હોય ને તો ઉલરવાનું નહીં હું ઘડ્યો આવ્યો ને આ ઓપન મૂવી બોય આપણે એને કઈ અત્યારે જોવાનો નથી ભાઈ સાહેબ એક હેડ બે બોડી લઈ ગયા ભાઈ ગાડીની નીચે હતી સમજાય તમને ગાડી નીચે તો ઉપરથી ભાઈ ઉપરની કિલફિટ વાંચો એડબ્લ્યુએમ ના અવાજ આવે પહાડી વાળા બંદાને આ લોકો દઈ દીધા કે જે અહીંયા ગાડીઓ જઈને ફોડવાની ટ્રાય કરતો હતો એ લોકોએ ના હવે જો એને કોણ ઠોકે હે બધા તે પહાડી વાળા બંદાને ઠીક તો મેં તને ઠોકી દીધો હે બરાબર મામલો ફિટનેસ ફિટનેસ હવે ભાઈ હાલો 23 તો કિલ કરી દે હે તમારા ભાઈ હવે વારો છે કોનો તો કે સિલસિલો એ ગુટકા ધારી નાગીનો નો હે સિલસિલો ચાલવાનો છે ભાઈ એ ગુટકા ધારી નાગીનો તમે વાત માનો અટલા એરિયામાં જ છે ભાઈ હે ત્યાં પહાડ વાળો એરિયા હે ને ત્યાં તો ભાઈ અહીંયા આપણે ગાડીમાં થોડીક બીક લાગતી હતી કે ભાઈ ગમે ખેલી લઈ તો આપણે ગાડી ભાઈ બદલાવવા માટે ઊભા રહ્યા ને મને જોવો શું દેખાય ગયો ગુટકા ધારી નાગીન પાર્ટ ટુ અને ઈ નાગીન ને પણ ભાઈ કાઈ જો સરિતના બે હેડ મારી અને MG3 ખોપડા ઉપર દઈ દીધી કેમ કે ભાઈ આપણે M4 માં ગોળી નથી સમજાય તમને હવે લાસ્ટ નો બંદો તમને શું લાગે ક્યાં આવશે અરે ભાઈ આ જ પહાડીમાં ભાઈ સાહેબ ત્રણે ત્રણ ગુટકા ધારી નાગીન ખતમ અને આ રાવણ તો ભાઈ લાસ્ટ માં જે બંદો હતો ને ટોપ આરપી નો બંદો હતો ચાલો યાર 26 કિલ્સ પ્લસ ચીકી ચીકી ડિનર અને એવી ઇન્ટેન્સ ફાઇટ 1v4 ક્લચુ હવામાંથી બર બંધા પડ્યા આ બધું જોઈને જો તમને મજા આવ્યો ને ભાઈ તો લાઈક મારો શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર બકલો લે ભલે ઇન્ટેન્સ ગેમ પ્લે ગુજરાતીમાં એ આપણે ગુચ્છુ ભાઈ માટે તમારા પહેલું સુપર લાવવાનો છે તો મળીએ અગલા વિડીયોમાં ત્યાં સુધી માટે આવજો.